નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મિત્રો અગિયારમાં ધોરણમાં નામાના મૂળ તત્વોની અંદર આપણે ખાતાવહી અને ખતવણી નામનું ચેપ્ટર ભણીએ છીએ એમાં આપણે ખાતાવહીમાં ખાતાની અંદર ખતવણી કરતા શીખ્યા ખતવણી કર્યા બાદ એની બાકી શોધતા શીખ્યા અને બાકી શોધ્યા બાદ એ બાકી ઉધાર છે કે જમા એ આપણે નક્કી કરતા શીખ્યા આજે આ લેકચરની અંદર સંયુક્ત નોંધની ખતવણી કેવી રીતે થાય છે આપણે તો એનો અભ્યાસ આપણે કરીએ સંયુક્ત નોંધ એટલે જે આમ નોંધની અંદર એક કરતા વધારે ખાતા ઉધાર અથવા તો જમા થતા હોય એને સંયુક્ત નોંધ કહેવામાં આવે છે બરાબર છે દાખલા તરીકે અહીંયા અનુપમ ખાતે ઉધાર તો ઉધાર એક જ ખાતું છે અનુપમનું પણ જમા જમા બે બે ખાતા ખાતા છે છે કસર ખાતે ખાતે અને બેંક તો અસર પામે માટે આ આમનોંદ સંયુક્ત આમનોંદ કહી શકાય આની ખતવણી કઈ રીતે થાય તો સૌથી પહેલા તો સામા ખાતાની વાત કરી લઈએ તો અનુપમ ઉધાર છે એટલે કે અનુપમનું ખાતું ઉધાર છે એની સામેના બે ખાતા થશે કસર ખાતું અને બેંક ખાતું તો અનુપમની સામેના બે ખાતા કસર ખાતું અને બેંક ખાતું હવે કસર ખાતું જમા છે તો એનું સામેનું ખાતું ઉધાર એટલે અનુપમ થશે અને બેંક ખાતું પણ જમા છે તો એનું સામેનું ખાતું પણ અનુપમ એટલે કસર અને બેંક માટે સામેનું ખાતું અનુપમ થશે અનુપમ માટે સામેના ખાતા બે થશે તો સંયુક્ત આમ કેવી રીતે કરીએ ચાલો આપણું જે રીતો નિયમ હતો એ નિયમ પહેલા બરાબર યાદ રાખી લેવાનો ખાતું બાજુ રકમ મેળવી લો પેલા ખાતું અનુપમ ખાતે ઉધાર છે તો અનુપમ નું ખાતુ બાજુ મેળવી લો ઉધાર ને ઉધાર બાજુ ખતવણી કરીએ અહીંયા તારીખ નથી એટલે આપણે ક્રમ આપીએ પહેલો ક્રમ ત્યાર પછી અનુપમ ખાતે ઉધાર છે તો અનુપમ ના ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે પણ સામેના બે ખાતા છે મિત્રો તો બે ખાતા છે તો બંને ખાતા અનુપમના ખાતાની ઉધાર બાજુ લખવા પડે છે સપોઝ પેલું કસર ખાતું છે તો કસર ખાતે તો કસર ખાતે લખાશે કસર ખાતાની રકમ પચાસ રૂપિયા છે તો રકમમાં જે છે એ પચાસ રૂપિયા લખાશે તો અનુપમ ખાતે ઉધાર સામેનું ખાતું કસર ખાતે બીજું સામેનું ખાતું બેંક ખાતે છે બેંક ખાતે તો એની અનુપમનું જે ખાતું છે એની ખતવણી આપણે અહીંયા કરી તો અનુપમ ખાતે ઉધાર હવે અહીંયા ટોટલ કરશો બે આ બે ટોટલ તો એક પચાસ રૂપિયા થઈ જશે મિત્રો બરાબર છે તો તમે જોઈ શકો છો અહીંયા પચાસ વત્તા હજાર બરાબર એક હજાર પચાસ એક હજાર પચાસ છે તો અનુપમ ખાતે ઉધાર રકમ એક હજાર અને પચાસ તો જો અનુપમ ખાતે ઉધાર એક હજાર પચાસ પેલા ખાતું મેળવો પછી બાજુ મેળવો અને પછી રકમ મેળવો પણ અહીંયા અનુપમ ખાતે ઉધાર એક સાથે એક હજાર પચાસ ન લખી શકાય કારણ કે સામે બે ખાતા છે એક પચાસ રૂપિયાવાળું એક એક હજારવાળું તો કસર ખાતે પચાસ બેંક ખાતે હજાર આમનોંદ મેળવીએ અનુપમ ખાતે ઉધાર એક હજાર પચાસ હવે કસર ખાતે જમા છે તો કસરના ખાતાની જમા બાજુ ખતવણી થશે કસર માટે સામેનું ખાતું કેવું થશે તો કે અનુપમ તો અનુપમ ખાતે ચાલો કસર ની રકમ પચાસ રૂપિયા છે તો પચાસ રૂપિયા જ લખવાના તો પેલા શું કરીએ છીએ ખાતું બાજુ રકમ ખાતું બાજુ જમા રકમ પચાસ પચાસ બરાબર છે કસર ખાતે જમા પચાસ થઈ ગયા મિત્રો તો અહીંયા અનુપમ ખાતે ઉધાર એક હજાર પચાસ કસર ખાતે જમા પચાસ બરાબર છે હજી છે બેંક ખાતે જમા એક હજાર તો આ બેંક ખાતું જમા રકમ મેળવી બેંક ખાતે જમા એક હજાર ખાતુ બાજુ રકમ બેંક ખાતે જમા એક હજાર પણ ત્યાં સામેનું ખાતું અનુપમ નું થશે તો અનુપમ ખાતે બરાબર છે એક હજાર રૂપિયા તો અહીંયા આપણે સંયુક્ત આમનોદની ખતવણી પૂરી થાય છે અનુપમ ખાતે ઉધાર એક હજાર પચાસ અનુપમની માટે સામેનું ખાતું કસર અને બેંક થશે કસર માટે સામેનું ખાતું અનુપમ થશે અને બેંક ખાતે પણ સામેનું ખાતું અનુપમ થશે બરાબર છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખતવણી જ્યારે સંયુક્ત આમનોદની કરીએ છીએ ત્યારે સામેનું ખાતું ક્યુ છે એ ખાસ આપણે જોવું પડે અને બીજું સામેનું ખાતું નક્કી કર્યા પછી રકમ જે છે એ ખાસ આપણે બે ખાતા હોય તો એની લખવી પડે સપોઝ અહીંયા અનુપમ ખાતે ઉધાર એક હજાર પચાસ છે તો અનુપમ ખાતે ઉધાર અહીંયા સીધું એક હજાર ન લખાય બે ખાતા છે તો પહેલાં પચાસ કસરના એક હજાર બેંકના એમ થઈને અનુપમ ખાતે ઉધાર એક હજાર પચાસ થાય બરોબર છે તો આ રીતે રોકડ ખાતે ઉધાર પચાસ હજાર જો આપણ સંયુક્ત આમનો છે ઉધાર ત્રણ ખાતા છે જમા એક જ છે તો આને સંયુક્ત આમનોદ કહેવાય રોકડ ખાતે ઉધાર પચાસ હજાર માલસ્ટોક ખાતે ઉધાર દસ હજાર દેવાદારો ખાતે ઉધાર પંદર હજાર તે મૂડી ખાતે જમા તો બાજુ ખાતું બાજુ રકમ મેળવે રોકડ ખાતે ઉધાર પચાસ હજાર લખી નાખો ચાલો આ રોકડ ખાતું છે આ ઉધાર છે અને એની રકમ લખી નાખો ભાઈ પચાસ હજાર ચાલો રોકડ ખાતે ઉધાર પચાસ હજાર રોકડ ખાતે ઉધાર પચાસ હજાર ખાતું બાજુ રકમ રોકડ ખાતે ઉધાર પચાસ હજાર ખાતું બાજુ રકમ ચલો રોકડ માટે સામેનું ખાતું ક્યુ થશે તો કે મૂડી ખાતે તો મૂડી ખાતે લખાશે બરોબર છે તો અહિયાં બરાબર જુઓ ખતવણી થઈ મૂડી ખાતે પચાસ હજાર બરાબર રોકડ ખાતે ઉધાર પચાસ હજાર સામેનું ખાતું મૂડી ખાતે બીજે આમનો માલ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર ચલો સ્ટોક ખાતું ઉધાર અને રકમ લખવાની દસ હજાર અહીંયા પણ પહેલો ક્રમ આપણે આપી આપ માલ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર બરોબર છે ખાતું બાજુ રકમ આમ નોંધ મેળવો માલ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર માલ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર ત્યાં પણ એ ઉધાર છે એટલે સામેનું ખાતું એમના માટે પણ મૂડી ખાતું થશે મૂડી ખાતે લ્યો તો આ આમ નોંધની ખતવણી જે છે એ પણ આપણે થઈ ગઈ બરાબર છે હજી એક ઉધાર છે દેવાદારો ખાતે ઉધાર ખાતું દેવાદારો બાજુ ઉધાર રકમ પંદર હજાર તો આ ખાતું દેવાદારો બાજુ ઉધાર રકમ પંદર હજાર ચાલો આમ નોંધ મેળવી લ્યો દેવાદારો ખાતે ઉધાર પંદર હજાર પહેલો ક્રમ આપી દઈએ હવે દેવાદારો ઉધાર છે તો એની માટે પણ સામેનું ખાતું કયું થશે તો કે મૂડી ખાતે બરાબર છે તો ખાતા ઉધાર છે બરાબર છે અહિયાં ત્રણે ખાતા ઉધાર છે તો ત્રણેય ખાતાની ઉધાર બાજુ ખતાવણી થઈ જો અહિયાં રોકડ ખાતે ઉધાર પચાસ હજાર સ્ટોક ખાતે ઉધાર દસ હજાર દેવાદારો ખાતે ઉધાર પંદર હજાર અહીંયા આમનો મેળો રોકડ ખાતે ઉધાર પચાસ હજાર તો રોકડ ખાતે ઉધાર પચાસ હજાર સ્ટોક ખાતે ઉધાર દસ હજાર તો સ્ટોક ખાતે ઉધાર દસ હજાર દેવાદારો ખાતે ઉધાર પંદર હજાર તો દેવાદારો ખાતે ઉધાર પંદર હજાર ઓકે હવે આ ત્રણે ઉધાર ખાતા છે રોકડ માલ સ્ટોક અને દેવાદારો તેનું સામેનું ખાતું મૂડી છે તો જે ત્રણે ઉધાર ખાતા છે એના સામેનું ખાતું મૂડી ખાતે મૂડી ખાતે મૂડી ખાતે લખાય છે હવે મૂડી ખાતાની ખતવણી કરવાની રોકડની થઈ ગઈ માલ સ્ટોકની થઈ ગઈ દેવાદારોની હવે મૂડી ખાતાની ખતવણી બાકી છે તો જો મૂડી ખાતે જમા છે પંચોતેર હજાર તો અહીંયા એક સાથે મૂડી ખાતાની જમા આપણે પંચોતેર હજાર છે એ ન લખી શકીએ આ ન લખી શકીએ પંચોતેર હજાર શું કામ તો કે સામેના ત્રણ ખાતા છે તો મૂડી ખાતે જમા છે પણ સામેના ત્રણ ખાતા છે તો કયા ત્રણ ખાતા છે તો આપણે લખીએ પહેલું છે રોકડ ખાતે બીજું છે માલસ્ટોક ખાતે માલ સ્ટોક ખાતે અને ત્રીજું છે દેવાદારો ખાતે બરોબર છે તો રોકડની રકમ છે પચાસ હજાર પછી માલ સ્ટોકની રકમ દસ હજાર ની રકમ દસ હજાર અને દેવાદારોની રકમ પંદર હજાર તો જુઓ અહીંયા ધ્યાન રાખો અહીંયા ત્રણ ખાતા આવ્યા મૂડી ખાતાની જમા બાજુ ત્રણ ખાતા આવ્યા તો ત્રણ ખાતા કયા કયા છે કે ભાઈ પહેલું રોકડ ખાતે પચાસ હજાર તો અહીંયા જો રોકડ ખાતે પચાસ હજાર પછી માલસ્ટોક ખાતે દસ હજાર તો માલસ્ટોક ખાતે દસ હજાર દેવાદરો ખાતે પંદર હજાર હવે આ ત્રણ એનો ટોટલ કરીએ આપણે તો ટોટલ પંચોતેર હજાર થઈ જાય બરાબર છે તો જુઓ આ ટોટલ જે છે એ પંચોતેર હજાર આવ્યા મેળવી શકીએ મૂડી ખાતે ટોટલ કરવાનો છે છે નહીં બરાબર એકલા લખી નાખવાના નથી ત્રણ ખાતાના નામ આપણે લખવાના છે બરાબર છે રોકડ ખાતું માલસ્ટોક ખાતું દેવાદારો ખાતું ત્રણે એનો સરવાળો કરીએ તો પંચોતેર તો આમનો મેળવીએ મૂડી ખાતે જેમાં પંચોતેર હજાર ચાલો મૂડી ખાતું જમા અને પંચોતેર હજાર બરાબર છે તો અહીંયા પચાસ હજાર જે છે એ રોકડ ખાતે સોરી મૂડી ખાતે લખાણું પણ રોકડ ખાતે ઉધાર થયું પછી માલ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર છે તો માલ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર ત્યાં પણ લખાણું મૂડી ખાતે અને ત્યાર પછી આવ્યું દેવાદારોનું ખાતું તો દેવાદારો ખાતે ઉધાર છે પંદર હજાર ત્યાં પણ સામેનું ખાતું આવ્યું મૂડી ખાતે અને મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે સોરી માલસ્ટોક ખાતે અને દેવાદારો ખાતે બરોબર છે તો આને સંયુક્ત આમનો કહેવાય ઉધાર ત્રણ ખાતા છે જમા એક જ છે તો જમા એક છે પણ એની સામેના ઉધાર ત્રણ ખાતા થયા તો જ્યારે જમા ખાતાની જમા બાજુ એન્ટ્રી લખીએ આપણે મૂડી ખાતાની જમા બાજુ તો ઉધાર થયેલા ત્રણે ખાતા આપણે લખવા આપણે બરાબર છે ચાલો હજી આપણે એક સંયુક્ત આવી જોઈએ તો અહીંયા જુઓ ખરીદ ખાતે ઉધાર પાંચસો છે તે બેંક ખાતે જમા છે તે વટાવ ખાતે જમા છે અને તે રાધા ક્રિશન સ્ટોર્સ ખાતે જમા છે બરોબર છે અ ખરીદ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર અને તે રાધે કિશન સ્ટોર્સ ખાતે તો ઉધાર છે ઉધાર બાજુ ખતવણી થશે પણ જમા ત્રણ ખાતા છે એટલે ત્રણે લખવા પડશે તો બેંક ખાતે બેંકની રકમ લખવી પડશે તો કે બેંકની રકમ અહીંયા જવો છ હજાર પંચોતેર છે તો છ હજાર પંચોતેર આવશે બેંકની રકમ છ હજાર પંચોતેર બેંક ખાતે હવે બીજું છે વટાવ ખાતે તો વટાવ ખાતે લખાશે વટાવની રકમ છસો પંચોતેર છે અને ત્રીજું છે રાધા કિશન સ્ટોર્સ રાધેક્રિશન સ્ટોર્સની રકમ છ હજાર સાતસો ને પચાસ છે બરાબર છે તો અહીંયા ઉધાર બાજુ આપણે ત્રણ ખતવણી ઉધાર બાજુ આપણે કરી બરાબર છે આવું શું કામ કર્યું આપણે તો કે ખરીદ ખાતે ઉધાર તેર પાંચસો છે હવે આનો આપણે સરવાળો કરીએ તો તેર પાંચસો થઈ જાય બરાબર છે આ તેર પાંચસો સરવાળો થયો તો આપો ખાતે ઉધાર તેર પાંચસો થઈ ગયું તમે જોર પાંચસો તો ખરીદ ખાતે ઉધાર અહીંયા તેર પાંચસો તેર પાંચસો માં સામે જમા ત્રણ ખાતા છે બેંક ખાતે વટાવ ખાતે અને રાધા કિશન સ્ટોર્સ ખાતે બરાબર છે ઓકે હવે જો બેંક ખાતે જમા છે તો આ બેંક ખાતું ખાતું મેળવો બેંક ખાતું બાજુ મેળવો જમા અને રકમ મેળવો છ હજાર પંચોતેર બરોબર છે છ હજાર પંચોતેર ક્રમ પહેલો આપી દઈએ ચાલો બેંક ખાતું જમા છે તો બેંક ખાતાની જમા બાજુ ખતમ પણ સામેનું ખાતું કયું થશે ઉધાર ક્યું છે ખરીદ તો અહીંયા લખાશે ખરીદ ખાતે બરાબર છે પછી વટાવ ખાતે જમા છે વટાવ ખાતે જમા રકમ છે છસો પંચોતેર તો ત્યાં પણ સામેનું ખાતું એટલે ખરીદ ખાતે ખરીદ ખાતે ખાતે અને જમા તો ત્યાં પહેલો ક્રમ રાધે કિશન સ્ટોર્સ માટે પણ સામેનું ખાતું ક્યુ છે તો કે ખરીદ ખાતે બરાબર છે તો અહિયાં અહિયાં એન્ટ્રી જો બેંક ખાતાની જમા બાજુ ખરીદ ખાતે છ હજાર પંચોતેર વટાવ ખાતાની જમા બાજુ આપણે ખતવણી કરશું તો વટાવ ખાતાની જમા બાજુ પણ ખરીદ ખાતે પણ ત્યાં વટાવની રકમ લખાશે છસો પંચોતેર અને રાધે કિશન સ્ટોર્સ ખાતે પણ જમા છે તો રાધે કિશન સ્ટોર્સની રકમ લખશું આપણે છ હજાર સાતસો પચાસ તો ખાતું બાજુ રકમ મેળવો બેંક ખાતે જમા બેંક ખાતે જમા છ હજાર સાતસો પંચોતેર વટાવ ખાતે જમા છસો પંચોતેર રાધે કિશન સ્ટોર સાતસો પચાસ બરોબર છે હવે ત્રણે બેંક વટાવ અને રાધે કિશન સ્ટોર્સ માટે સામેનું ખાતું એ ત્રણે ઉધાર છે એટલે સામેનું ખાતું જમા કયું ખરીદ ખાતે ખરીદ ખાતે ખરીદ ખાતે આ ખરીદ ખાતું ઉધાર છે તેનું સામેનું ખાતું ઉધાર એટલે કે જમા થયેલા ખાતા બેંક ખાતું વટાવ ખાતું રાધે કિશન નું ખાતું બરાબર છે તો આને સંયુક્ત આમનોદની ખતવણી કહેવામાં આવે છે ટૂંકમાં ખરીદ ખાતે ઉધાર તેર પાંચસો છે તો ખરીદ ખાતે ઉધાર સીધા તેર પાંચસો ન લખાય જેટલા જમા થયેલા ખાતા છે એટલા લખાય તો આ આમનોન છે આ આમનોન અને આ આમનોદ અને સંયુક્ત આમનોન જે છે એને કહેવામાં આવે છે અને એની ખતવણી જે છે એ આપણે શીખવાની છે સંયુક્ત આમનોદની ખતવણી બરાબર છે તો હવે સંયુક્ત આમનોદની ખતવણી શીખ્યા પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાતા વહીના સ્વરૂપો નામની થિયરી છે એનો અભ્યાસ કરજો આ આવી સંયુક્ત આમનોંદો આમનોંદ નામના ચેપ્ટરમાં છે થોડી સહેલી આમનોંદ લેવાની સંયુક્ત આમનોંદ જેમાં એક કરતાં વધારે ખાતા ઉધાર હોય એક કરતા વધારે ખાતા જમા હોય તો એવી આમનો ખતવણી કરવાની પ્રેક્ટિસ કરવાની તો જ આપણને આવડશે આનો મુહાવરો કરવાથી આવડશે પ્રેક્ટિસ કરવાથી આવડશે અઘરું નથી ત્રણ નિયમ યાદ રાખવાના કયા ત્રણ નિયમ તો કે ખાતું બાજુ અને રકમ એ મિસમેચ થવી જોઈએ નહીં તો પ્રેક્ટિસ કરતા રહેજો ત્યાં સુધી આવજો